મહત્વના સમાચારની વાત કરીએ. જે રીતે હાલ આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ આખરે સામે આવ્યા છે મીડિયાની સામે. એટલે આમાં તો હું એવું માનું છું, જ્યાં સુધી કોઈ મહિલાને કોઈક મજબૂરીનો લાભ લઈ અને પૈસા આપી અને કદાચ આ ફરિયાદ કરાવડાવી હોઈ શકે, કારણ કે એની ફરિયાદ મને પણ કાલે પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો દિલ્હીથી. તો એમાં એ જ કહેતા કે તમે ફેબ્રુઆરીની તારીખમાં મને વોટ્સએપ ઉપર આવ્યું એમાં લગભગ એવું લાગે છે કે 17 ફેબ્રુઆરી કહે છે એમાં. તો 17 ફેબ્રુઆરી જો હોય તો હું 17 ફેબ્રુઆરી માંડવીમાં મારા રિસોર્ટમાં મારી ડોટરના બર્થડેમાં હતો અને એના ફોટોગ્રાફને બધું જ મારી પાસે છે અત્યારે. એટલે 17મી આ કોઈ વાહિયાત વાસ્તુ છે? આમાં હું કોઈ એ બેનને ઓળખતો બી નથી, મેં ક્યારે એને જોઈ પણ નથી અને હું ક્યારે મેં ટેલિફોન પર પણ વાત નથી કરી. અને બીજું વધારે કે આખા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં હું દિલ્હી જ નથી ગયો. એટલે આનાથી મોટું મોટું ઝૂઠ કયું હોય શકે? હવે એ તો હવે રાજકીય કોણ કરાવી રહ્યું છે, કારણ કે આમાં તો છે એકબીજાના હરીફ હોય કરાવતા હોય, કારણ કે નહીતર મને એવું નથી લાગતું. કારણ કે આપણે આ શા માટે હું રાજકીય કહું છું કે આપણી સંસ્કૃતિની અંદર ક્યારેક કોઈ સ્ત્રી છે ને પોતાની ઇજ્જત લાજ છે ને એ એકદમ બચાવીને રાખતી હોય છે, કંઈક ખોટું થયું હોય તો પણ બચાવી રાખતા હોય. હવે આની અંદર આવી રીતે ખોટી ફરિયાદ કરવા માટે પ્રેરાય છે એના ઉપરથી જ હું માનું છું કે રાજકીય છે. ના, મને કંઈ આમાં તો કઈ રીતે ખબર પડે? રાજકીય ઘણા બધા હરીફો હોય ને ઘણા. એટલે મને આ પહેલા પણ કચ્છના નેતાઓનો આંતરિક જે જૂથમાં જે સામે આવ્યો તો અન્ય નેતા છે એમને પણ ફરિયાદ તમારી સામે આક્ષેપો લગાવ્યા હતા, શું એ જ વ્યક્તિ છે? હવે આમાં કંઈ ખબર મને જો આમાં કંઈ ખબર નથી પડતી કોણ હોઈ શકે કોણ ના હોઈ શકે. પણ મને એટલું કહું છું કે આ મને એટલી ખબર છે કે આ ત્યારે હું ફેબ્રુઆરી મહિનામાં જ ત્યાં નથી, આખા મહિનામાં દિલ્હીમાં નથી. એટલે મારી એક માગણી છે કે ખરેખર આનું પોલીસ ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ. શા માટે થવું જોઈએ? કે જે પણ ગુનેગાર છે એને સજા થાય, કારણ કે આના કારણે તો તમે કોઈ સારા માણસો પોલિટિક્સમાં આવશે જ નહીં. જો આ રીતે કાંઈ નહીં, આ થોડા ઘણા રૂપિયા દઈ અને કોઈના ઉપર આ રીતનો આક્ષેપ કરી નાખો તો બધા દૂર રહેશે. એટલે મારી તો એક વિનંતી છે કે આનો સામેથી જ અમે આ પોલીસ તપાસ થવી જોઈએ એવી હું માગણી કરું છું. સોરી, ના ષડયંત્ર હોય એવું લાગે છે, પણ કોણ કરાવી રહ્યું છે એ ખબર નથી. ના, રાજકીય દુશ્મનો તો ઘણા બધા ખૂણામાં આડાવડા હોતા હોય છે, કોણ છે કાંઈ ખબર નથી. પણ એમાં પણ તમને કહું કે ભાનુશાળી જે કેસ થયો હતો એની અંદર પણ મારે એનો પેલી કોઈ બેન હતી, એનો પતિ આવી ગયો ઓટોમેટિક અને આવીને એને એમ કીધું કે ભાઈ કે છબીલ પટેલે મને આ ધમકી આપી છે. હવે કયા છબીલ પટેલ એ પણ નહીં. અને મેં એમ કીધું કે ભાઈ નાર્કો ટેસ્ટ કરાવડાવો તો ભાગી ગયો. તો કહેવાનો મતલબ કે આ ખાલી આટલું જ કહી અને પ્રેસ આગળ આવી બોલી જતું રહ્યું? હા, તમે સાંભળી હતી એમાં પાડી દેવાની વાત હતી? પાડી દેવાની વાત હતી તમે કહો છો? ના, તમે એમ કહો છો કે મેં વાત કરી પાડી દેવાની, તો મને બતાવજો તમે. મેં વાત કરી જ નથી. મેં વાત કરી એમ જ કીધું ભાઈ આ શાંતિથી પતિ જવું છે, રાજકીય નુકસાન ના થવું જોઈએ, જે પણ હોય પોલીસની તપાસ થવી જોઈએ, પોલીસને સોંપવું જોઈએ અને ફરિયાદ જે હોય ગુનેગારોને સજા થવી જોઈએ. તમે એવું પણ કીધું હતું કે એને કહો કે રાજકારણ છોડી દે. હા, એટલે રાજકારણ છોડી દેવું મેં કીધું હતું. તો શાના માટે? તો આ જે રાજકીય દુશ્મનો છે એ પણ એકબીજાના ઘરે જતા રહેશે. હવે એ તો મારું લોજિક હતું, કેવી રીતે જાય ખબર નથી. ના, પણ અત્યારે મને ખબર નથી. હા, તમે મને ફાંસી ચડાવી દેજો. હું તમને એમ કહું છું, હું જાહેરમાં કહું છું, અગર એ બાઈ જોડે મારા ફોટોગ્રાફ હોય ક્યાંથી, અરે મેં વાત કરી હોય. ફોટોગ્રાફ તો દૂરની વસ્તુ છે, ફોટોગ્રાફ તો બાજુમાં ઉભા રહીને ફોટોગ્રાફ પડાવે, પણ મેં એની સાથે વાત પણ નથી કરી સાહેબ. હવે એ કેમ આવી એ તો હવે મને, હું કે ભગવાન થોડો છું, મને ખબર છે. ના, એવું કઈ ખબર નથી પડતી મને, મને કઈ અંદાજ નથી આવતો. હું પણ હું તમે એટલે તો પણ હું કહીશ કે ભાઈ મને કઈ પોલીસનું કામ છે, તમે શોધો, તમે અને તમે તમારે શોધો. અને હું એટલું જ કહીશ કે તમે છેક સુધી તપાસ કરો, કારણ કે આની પાછળ કોઈ હશે તો ખરું.
એના વગર આ કોઈ બાઈ હિન્દુ સંસ્કૃતિમાં કોઈ બાઈ આ રીતે આવે નહીં. તો એ રીતે ખોટો ફરિયાદ કરવા માટે પણ આવી ગઈ છે. તો એનો પાછો કોઈ હોય તો મારે બધાને તમારા પત્રકારો મિત્રો સાથે એવી મારી લાગણી કહેવાની છે કે છેક સુધી તૈયાર થઈને આના ગુનેગારોને બધાને સજા થવી જોઈએ. એવી મારી પાસે કોણ હોઈ શકે મને ખબર નથી. તો છબીલ પટેલ આખરે મીડિયાની સામે આવ્યા છે અને પોતાના પરના તમામ આરોપોને ફગાવી રહ્યા છે. આ માત્ર તેમની છબી ખરડવાનું એક કાવતરું તેઓ જણાવી રહ્યા છે. તેમના પર જે આરોપો લગાવવામાં આવ્યા છે પીડિતા દ્વારા એ તમામ ખોટા હોવાનું તેમનું કહેવું છે. તો એક તરફ પીડિતા ન્યાય માટે પોકાર કરી રહી છે રડી કકડીને. તે વિડીયોમાં જે રીતે વાત કરી રહી છે તેના પર વીતેલી આખી જે આપવીતી છે તે વિશે પણ તે જણાવી રહી છે. જોકે બીજી તરફ છબીલ પટેલ આ તમામ આરોપોને નકારી રહ્યા છે. તેમનું કહેવું છે કે જે મહિનાની તે વાત કરે છે એ સમય દરમિયાન તેઓ દિલ્હી ગયા જ નથી અને આ તમામ આરોપો ખોટા છે. તો છબીલ પટેલનું કહેવું છે કે તેઓ પોતે હવે પોલીસ તપાસની માંગ કરી રહ્યા છે કે આખરે કોના દ્વારા આ ષડયંત્ર રચવામાં આવ્યું છે. અને બીજી તરફ પીડિતાની વાત છે ત્યારે હવે સત્ય શું છે તે તપાસનો વિષય છે. પોલીસ તપાસ કરશે કે આખરે બંનેમાંથી સાચું કોણ બોલી રહ્યું છે. પુરાવાઓના આધારે જો ગુનેગાર ઠરશે છબીલ પટેલ તો છબીલ પટેલનું કહેવું છે કે મેં આ મહિલા સાથે જો વાત પણ કરી હોય, જો તેની સાથે મારો ફોટોગ્રાફ પણ તમને મળે તો મને ફાંસી પર લટકાવી દેજો. છબીલ પટેલે આ નિવેદન આપ્યું છે અને તેમનું કહેવું છે કે તેઓ આ મહિલાને ઓળખતા જ નથી. આ સમગ્ર ઘટનાને એક રાજકીય ષડયંત્ર ગણાવ્યું છબીલ પટેલે. દિલ્હીમાં તેમના વિરુદ્ધ જે ફરિયાદ નોંધાઈ છે એક પીડિતા જે દુષ્કર્મ આચરાયા હોવાની ફરિયાદ નોંધાવી રહી છે તેને જાનથી મારી નાખવાની ફરિયાદ તેણે નોંધાવી છે. જોકે છબીલ પટેલ આ તમામ આરોપોને નકારી રહ્યા છે અને તેમનું કહેવું છે કે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ થાય તેવી માંગણી તેઓ પોતે પણ કરી રહ્યા છે. તો ભાજપના પૂર્વ એમએલએ છબીલ પટેલ જેમના વિરુદ્ધ આ ફરિયાદ નોંધાતા ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે. આ રાજકીય એક મામલો ગરમાયો છે અને રાજકીય એકબીજાના હરીફને પાડી દેવા માટેનું આ ષડયંત્ર છે. આનાથી બીજું કંઈ છે જ નહીં. એટલે આમાં તો હું એવું માનું છું ત્યાં સુધી કોઈ મહિલાને કોઈક મજબૂરીનો લાભ લઈ અને પૈસા આપી અને કદાચ આ ફરિયાદ કરાવડાવી હોઈ શકે. કારણ કે એની ફરિયાદ મને પણ કાલે પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો દિલ્હીથી. તો એમાં એ જ કહેતા કે તમે ફેબ્રુઆરી મહિનામાં મને વોટ્સએપ ઉપર આવ્યું એમાં લગભગ એવું લાગે છે કે 17મી ફેબ્રુઆરી કરાવેલું હોય એવું મને લાગે છે. ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ એમના ઉપર તમે પહેલા આરોપ લાગ્યા હતા ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ પર, એમાં તમારું નામ હતું. તમને લાગે છે કે આવા કારણોસર તમારા ઉપર કોઈ આક્ષેપો લગાવાતા હોય આ પ્રકારના? હોઈ શકે કે ના પણ હોઈ શકે. આમાં કોણ, કારણ કે હું કઈ રીતે કહી શકું કે આ જ માણસ છે એમ? આ કારણ કે આ ઇન્વેસ્ટિગેશનનો સબ્જેક્ટ છે, એ પોલીસ એનું કામ કરશે ને એ જે ગુનેગારોને પકડે અને હું એમ કહું છું કે એને સજા કરે. ખાસ કરીને કચ્છ ભાજપ મહિલા અને છેડતી કહેને કે આ બધું એક થઈ ગયું નથી લાગતું. છેલ્લા કેટલાય સમયથી ભાજપ અને આ મહિલાઓની બાબતમાં કચ્છ સંડોવાયેલું છે. એટલે સંડોવાયેલું નથી, પણ હવે હું મારું કહું તો હું કાંઈ મને ખબર પણ નથી તો એ આવી ગયું ને. એટલે કોઈ બી વ્યક્તિ ગમે ત્યાં રીતે કરે બીજી ફરિયાદ કરશે તો પણ એને એનો સામનો કરવો જ પડશે ને. તો જે હશે હું ગુનેગાર હશે તો 100% આવે સામે આવી શકે. ના, એ ગમે તેને હોઈ શકે, બે માંથી ગમે તે, એવું કઈ ખબર નથી. એ રાજકીય દુશ્મન, એમાં પાર્ટી આમાં આવતી જ નથી. કઈ ગમે તે હોય, કે તમે ઘરમાં હોય ને બહાર પણ હોય શકે, બધા દુશ્મનો તો બધે હોય છે. હા, આને આને બંધ જ ઉભર, આને હું વાત કરું.
તો છબીલ પટેલ કહી રહ્યા છે કે આ રાજકીય કાવતરું છે, એક ષડયંત્ર છે તેમની છબી ખરડવા માટેનું. કોઈ રાજકીય દુશ્મને આ કાવતરું ઘડ્યું હોય તેવું હોઈ શકે, રૂપિયા આપીને આ પીડિતા પાસે આ પ્રકારનો આરોપ લગાવાયો હોય તેવું બની શકે. એક તરફ પીડિતા છે જે રડી કકડીને ન્યાયની માંગ કરી રહી છે, તે કહી રહી છે કે છબીલ પટેલને ફાંસી મળે તેવું તે ઈચ્છે છે, જે તેની આપવેતી છે તે વિશે તે જણાવી રહી છે. અને આ તરફ છબીલ પટેલનું કહેવું છે કે તેઓ આ મહિલાને ઓળખતા પણ નથી. તેમનું કહેવું છે કે ફોન ઉપર પણ આ મહિલા સાથે ક્યારેય તેમણે વાત નથી કરી, મળવાની વાતો દૂર રહી. એક તરફ મહિલા કહી રહી છે કે ફેબ્રુઆરી મહિનામાં દિલ્હી તે ગઈ હતી છબીલ પટેલ સાથે, જ્યાં તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. અને છબીલ પટેલનું કહેવું છે કે ફેબ્રુઆરી મહિનામાં તેઓ દિલ્હી ગયા જ નથી, એટલે આ તમામ આરોપો ખોટા છે.